વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ પર હું તે દિલથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આજે આપણે જાણીશું એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર એકવીસ ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ અને આપણે પચીસે પચીસ માર્ક્સનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ મિત્રો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો અને વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરો તો ચાલો મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો સમય વેડ વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો નંબર એક તમારા કુટુંબમાં કોણ કોણ છે તો આપણે તમારા કુટુંબમાં જે પણ રહેતું હોય મમ્મી પપ્પા તો આપણે લખીશું જવાબમાં અમારા કુટુંબમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન અને કાકા કાકી રહે છે નંબર બે તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો તો જવાબમાં લખીશું આપણે હું ઘરમાં મમ્મીને કચરો વાળવામાં વાસણ સાફ કરવામાં અને દાદા દાદીને પાણી તથા તેને જે વસ્તુની જરૂર હોય તે લાવી આપવામાં મદદ કરું છું નંબર ત્રણ તમે તમારા મમ્મી અને પપ્પા પાસેથી શીખ્યા હોય એવી એક એક એવી એક બાબત જણાવો જે તમારા મમ્મી પપ્પાથી તમને એક વાત શીખવા મળી હોય કે જે સારી અને તમે તેને જીવનમાં અપનાવતા હોય તો હું મારા મમ્મી પપ્પા મમ્મી પાસેથી હંમેશા સાચું બોલવાનું અને બધાને મદદ કરી તે શીખી અને પપ્પા પાસેથી વડીલોને માન આપવું અને નીડર બનતા શીખ્યો છું પ્રશ્ન બે કઈ વ્યક્તિએ કયો ખોરાક ખાવો જોઈએ તે લખો તો નંબર એક બે મહિનાનું બાળક જો બે મહિનાનું બાળક હોય તો તે કયો ખોરાક લે તો બે મહિનાનું બાળક એ ફક્ત માતાનું દૂધ જ પીવે નંબર બે એક વર્ષનું બાળક જ્યારે બાળક એક વર્ષનું થઈ જાય તો ત્યારે એ વખતે બાળક ખોરાકમાં શું લેશે તો દૂધ અને રોટલી નંબર ત્રણ કોલેજમાં ભણતો યુવાન તો પૌષ્ટિક આહાર લેશે એ શાક દૂધ રોટલી ભાખરી ખીચડી છાશ વગેરે પછી નંબર ચાર બીમાર મમ્મી તો બીમાર મમ્મી શું ખાશે તો ખીચડી અને દૂધ ફળ કઠોર વગેરે નંબર પાંચ ઘરડા દાદા જ્યારે આપણા દાદા ઘરડા થઈ જાય તો ત્યારે તે શું ખાશે ખીચડી અને દૂધ શાક રોટલી પ્રશ્ન ત્રણ આપેલ વર્તન સામે સારું વર્તન છે કે ખરાબ વર્તન તે લખો તો આપણે આ વાક્ય વાંચીને તે જણાવવાનું છે કે આ વર્તન સારું વર્તન છે કે ખરાબ વર્તન છે તો આપણે વાંચીએ નંબર એક મીનાએ એક પ્રજ્ઞા ચક્ષુ ભાઈને રસ્તો પસાર કરાવ્યો તો આ સારું વર્તન છે નંબર બે રાજેશભાઈ પક્ષીઓ માટે દરરોજ દાણ નાખે છે તો આ સારું વર્તન છે નંબર ચાર જયમીન એના દાદાને વર્તમાનપત્ર છાપું વાંચી સંભળાવવાની ના પાડે છે તો છાપું સાંભળી સંભળાવવાની હા પાડે છે તો કહ્યું હોય તો સારું વર્તન હાથ અને ના પાડે છે એટલે કે નથી વાંચવા દે તો છાપું વાંચવાનું તો તેનું ખરાબ વર્તન છે નંબર પાંચ કૌશિકા બોલી અને સાંભળી ન શકતા કૌશિકા બોલી અને સાંભળી ન શકતા બાળકોના શિક્ષક બનવા માટે ઈશારાની ભાષા શીખે છે તો આ વાક્ય સારું વર્તન છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો તો વિભાગ અ બ બમાં જોઈએ નંબર એક મામા તો મામા મમ્મીના ભાઈ મા મામા કોણ થાય તો મમ્મીના ભાઈને આપણે મામા કહીએ છીએ નંબર બે કાકા તો કાકા આપણા શું થાય તો પપ્પાના ભાઈ નંબર ત્રણ દાદા તો પપ્પાના પપ્પા જો આપણે તમારા પપ્પા હોય અને તેમના પપ્પાને આપણા દાદા કહીએ છીએ નંબર ચાર બનેવી તો બહેનના પતિ જો આપણી બહેન હોય અને તેના લગ્ન લગ્ન તેના પત્ની સાથે પતિ સાથે થયા હોય તો આપણે બનેવી કહીશું નંબર પાંચ માસી તો મમ્મીના બહેન જો આપણી મમ્મીના બહેન હોય તેમને આપણી માસી કહીશું પ્રશ્ન પાંચ નીચે આપેલ અનાજ અથવા કઠોળમાંથી બનાવી શકાય તેવી એક એક વાનગી લખો નંબર એક ઘઉં તો તેમાંથી ઘઉંમાંથી શું બને તો શીરો અને લાપસી નંબર બે ચોખા તો ચોખામાંથી શું બનશે તો ઈડલી અને ઢોસા નંબર ત્રણ ચણા ચણાનું શું બનશે દાળ અને શાક નંબર ચાર મકાઈ મકાઈનું શું બનશે પૌવા મકાઈના ઢોકળા નંબર પાંચ બાજરી તો બાજરીના રોટલા મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો મિત્રો તમારા મિત્રને આ વિડીયો મદદરૂપ બને એ હેતુ તમારા મિત્રને આ વિડીયો શેર કરો જેથી તે પણ આનું સોલ્યુશન મેળવી શકે મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો